દેશભરમાં કોરોના બેકાબુ બન્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. પ્રતિદિન 4 લાખની આસપાસ 24 કલાકમાં કેસો થઈ રહ્યા છે અને 3500થી વધારે 24 કલાકમાં લોકોના કોરોનાના કારણે મોત થયા છે. ત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકો પણ હવે આગળ આવી રહ્યા છે. મહત્ત્વની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પણ માનવતા મહેકી ઉઠી છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા સમાચાર જોવા મળી રહ્યા છે. ચોટીલામાં કોરોનાના કપરાકાળમાં ચામુંડા અતિથિગૃહમાં ચામુંડા માતાજી યુવક ગ્રુપ દ્વારા 50 બેડનું કોવિડ આઇસોલેશન ઊભું કરવામાં આવ્યું છે. ગ્રામ્ય સહિત શહેરના લોકો માટે પણ આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરોના કોરોના પોઝિટિવ દર્દીઓ માટે આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં દર્દીને રહેવા જમવાની વ્યવસ્થા તથા સામાન્ય દવાઓ પણ આપવામાં આવશે અને 24 કલાક ડૉક્ટર સુવિધા સાથે કુદરતી અને શાંત વાતાવરણમાં મનોરંજન થકી કોરોના અને કોરોનાના ભયને દૂર થાય તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે, જેમાં મેરુભાઈ ખાચર, મહાવીરભાઈ ખાચર, બલવીરભાઈ ખાચર, મોહિત પરમાર સહિતના આગેવાનો હેઠળ ચામુંડા માતાજી ગ્રુપના સેવાભાવિકો યુવકો દ્વારા આ કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. માતાજી ગ્રુપ દ્વારા શ્રી ચામુંડા અતિથિ ગૃહમાં આજરોજ કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે કે જે દર્દીઓ પોઝિટિવ હોય એની માટે હોમ આઇસોલેશનની સુવિધા ઉપલબ્ધ રાખેલ છે. આજરોજ ચામુંડા ધર્મશાળા મુકામે ચામુંડા માતાજી કોવિડ સેન્ટર 50 બેડની કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે અને દરેકને લોકોને અને ચામુંડા માતાજી ગ્રુપ યુવા મંડળ દ્વારા જે આ શરૂઆત કરવામાં આવી છે એમાં દરેક જે કોરોના ચોટીલા તાલુકાના કોઈ પણ કોરોનાના દર્દી હોય એને ખાસ એના માટે ખોલવામાં આવી છે અને શરૂઆત કરવામાં આવી છે. ચામુંડા માતાજી ટ્રસ્ટ અને આખા ચામુંડા કોવિડ સેન્ટર અને ચામુંડા ધર્મશાળા ગ્રુપ અને ચામુંડા બધું ગ્રુપ છે એના તરફથી કરવામાં આવેલ શરૂઆત છે.